વૃક્ષો એની એક સરસ મજાની કવિતા છે હિન્દીમાં. પેડ ના કોઈ કટને પાએ, જંગલ અબના ઘટને પાએ, મિલકર હમ સબ કસમ યે ખાએ, આવો મિલકર પેડ લગાએ. વૃક્ષોનું મહત્વ તો નાનપણથી આપણને બધાને સમજાવ્યું છે, છતાંય આપણે અને વૃક્ષ કેવું છે, બહુ જ બધું આપે છે આપણને. પેલું કહે ને કે ફ્રૂટ્સ, એને જ્યારે ફળ લાગે છે ત્યારે ફળ ખાવા માટે આપણે પથ્થર એને ફેંકીએ છીએ, મારીએ છીએ, અને આપણને ફ્રૂટ આપે છે. આ આપવાવાળું વૃક્ષ આપણને આપણા સ્વાર્થ ખાતર ક્યારેક એને કટ કરી નાખીએ છીએ, તોડી નાખીએ છીએ એમ, અને ગ્રીન કવર પૃથ્વી પરથી ઘટી રહ્યું છે એમ. એટલે જ આ કવિતા કહે છે કે જંગલ અબ ઘટને ન પાએ એમ. જંગલ ઘટશે તો શું થશે? ગ્લોબલ વોર્મિંગની જે અસરો છે, ગરમી, કોઈ દિવસ કલ્પના કરી હતી તમે કે 45 ડિગ્રી સુધી ટેમ્પરેચર પહોંચી જાય, 46 ડિગ્રી સુધી ટેમ્પરેચર પહોંચી જાય એમ, જીવવું કઠણ લાગે, ખરા બપોરે હીટવેવ, તમે નીકળી ન શકો બહાર એવી પરિસ્થિતિ, એ બધા થવાનું કારણ છે જંગલો ઘટ્યા એ છે. બીજું, જંગલ ઘટવાના કારણે બીજી અન્ય જીવસૃષ્ટિ છે એ પણ ઘટી ગઈ. અમે આ તમે જોશો એ પ્રકારના જંગલો ઊભા કરવાનું કરીએ છીએ, ખાસ કરીને બનાસકાંઠામાં, કેમ કે ખૂબ મોટી જગ્યા અહીંયા અમને મળે છે. એકલ દોકલ વૃક્ષો નથી કરતા, એકસાથે 1000, 2000, 5000, 10000થી લઈને આ વર્ષે તો 22000 વૃક્ષો એક ગામમાં વાવવાનો અમે સંકલ્પ કર્યો છે. અમે વાવેલા 1,62,000 વૃક્ષો ઉછરી રહ્યા છે. આ બનાસકાંઠાનું મખાણું ગામ છે અને ગામની વચ્ચે, એટલે આ મહાકાળી માનું મંદિર છે, એની સાથે લગભગ 2-3000 જેટલા વૃક્ષો અમે વાવ્યા છે ગામની ભાગીદારી સાથે. તાર ફેન્સિંગ જે છે તે ગામે કરી આપી, સફાઈ પણ ગામે કરીને આપેલી, અને પછી વાસી ફાઉન્ડેશન, ડોડેજા પરિવાર, એમની મદદથી આ વૃક્ષો અમે વાવ્યા. 2 વર્ષના થયા છે પણ કેટલા સરસ મજાના થયા છે. આમ આપણી ભાવિ પેઢી જે છે ને, એના માટે હું એવું કહું છું કે આપણી FD છે એમ, કેમ કે પૈસે ટકે તો આપણે ખૂબ બધી ચીજો આપી શકીશું, પણ એન્વાયરમેન્ટ, સારા વૃક્ષો અને સારું વાતાવરણ આપણી ભાવિ પેઢીને નહીં આપીએ તો બધું નકામું છે. આ દરગાભાઈ છે આ મખાણુંમાં વૃક્ષો કરવા માટે જેમણે સપોર્ટ કર્યો, ભાણાભાઈ સરપંચ, અશોકભાઈ, આખું ગામ આમ તો એમ, પણ દરગાભાઈ આવો સરસ બગીચો થયો, કલ્પના હતી કે આવું સરસ થશે? અમને પેલા ગોંડા બાવળ ઉભા હતા અને અમને આમ એવું હતું કે આ ગોંડા બાવળ જશે જ નહીં, આવો બગીચો ક્યારે થશે એવી અમારે કલ્પના હતી. અને આ બગીચો થયો 24 મહિનાની અંદર, એટલે બહુ સરસ અમારે ઉત્સવ થયો કે ના, હજી આપણે 5000 રૂપિયા બીજા વાવવા છે. અને અમારા મોટા ભાઈ આયદનભાઈ ચેરમેન છે, એમને અમે બોલાયા આજે, અને અમારા ડેરી ખાતે હવે પેલા રોપણની શરૂઆત કરવી છે, એટલે એમને બોલાવીને હવે એ રોપા મિતલબેનના હંગાથે રહી અને અમે કરાવીએ. એટલે આ વૃક્ષો જોઈને લોકોને આમ એક રાજીપો છે, રાજીપો એટલે ગામને બધું ઉત્સવ છે કે આ મા કાળકા માનું મંદિર આગળ આવેલું છે, પછી અહીંયા કોઈ બુઢા આશ્રમ જેવું ઘર બનાવેલું છે, પછી કોઈ આવે વસ્તી તો આગળ કે ના મસ્ત હરિયાળો બગીચો બન્યો છે, એમાં બેહવાનું એમને ઘડી આશ્વાસન થાય. બરાબર, એટલે એના માટે મારા ખ્યાલથી આ જે વૃક્ષો થયા છે, હજી 1-2 વર્ષ જશે પછી અહીં પર્યટન સ્થળ જેવું થઈ જશે, લોકો આરામથી બેસી અને પિકનિક પણ કરવી હોય તો કરી શકશે, અને ખૂબ સુંદર રીતે બહુ બધી વેરાયટી પણ કરી છે. આમ એવું છે કે પર્યાવરણના દ્રષ્ટિકોણથી એક સાથે 30-40-50 જેટલી પણ જાત આપણને વૃક્ષોને મળી શકે ને, એટલી જાતના વૃક્ષો અગર આપણે વાવીએ તો પશુ પક્ષીઓ અને નાના નાના જે જીવો છે ને, એને એના માટે એ સુંદર મજાનું એક જંગલ થઈ જાય છે. કેમ કે અમુક ઝાડ જે છે જે ફ્રૂટ્સ આપી શકે એવા, ફૂલો છે તો એ મધમાખીઓ ત્યાં આગળ મધપૂડા મૂકી શકે, ને મધમાખી માટે તો કદાચ તમને ખબર હશે કે એવું કહે છે કે પૃથ્વી પરથી મધમાખી ખતમ થઈ જશે ને, એ દિવસે આ પૃથ્વી પર જીવસૃષ્ટિ ખતમ થઈ જશે, અને મધમાખી માટે ફૂલો જરૂરી છે. એટલે અમે જે જંગલો ઊભા કરીએ એમાં મલ્ટીપલ વેરાયટી અમે નાખતા હોઈએ છીએ કે દરેક પ્રકારના નાનામાં નાના જીવો અહીંયા પોતાનું ઘર કરી શકે એમ. એક બીજી ચિંતા અમને બધાને જે સેવાઈ રહી છે કે અમે જંગલો ઊભા કરીએ છીએ, પણ તમે માનાભાઈ કીધું એ પ્રમાણે કે બહુ બધા ઝાડ કપાતા તમે જોઈ રહ્યા છો એવું છે, તો એ જરા કોને શું છે? જો અત્યારે વૃક્ષોનું જતન કરવું જોઈએ, અત્યારે વૃક્ષો કાપે છે, આ વરસાદ ઓછો આવે, બહુ ગરમી લાગે છે, 50 ડિગ્રી, બપોરે 12-1 વાગે તો ઘર બહાર નીકળાતું નથી, બરાબર. અને વૃક્ષો ખરેખર વાવવા જોઈએ, અને હું તો એટલી વિનંતી કરું ખેડૂત મિત્રોને કે સેઢાનો કોઈ ઝાડ કાપવો ના જોઈએ,
ઝાડ બધા કપાઈ રહ્યા છે અને તાર ફેન્સિંગ કદાચ આપણા માટે જરૂર નથી. ફોરેનમાં એક સાથે 100-200 એકરના ખેતરો એમના હોય છે એમની પોતાની પાસે, અને એટલે કદાચ એ લોકો કટ કરતા હશે અથવા ત્યાં થતા નહીં હોય વૃક્ષો. આપણી ત્યાં એ એન્વાયરમેન્ટ નથી એમ. એટલે ફરીવાર આ માધ્યમથી પણ હું ખેડૂતોને, કેમ કે હું પણ જ્યારે બનાસકાંઠા કે પાટણમાંથી પસાર થઉં ત્યારે ટ્રેક્ટરો ભરી ભરીને હું સાંજના ટાઈમે જોઉં છું કે સારા સારા વૃક્ષો કપાઈને ભરાઈને જતા હોય છે. તો ન કાપીએ આપણે વૃક્ષો, અને એ હશે પેલું ફરીવાર કહીશ કે આપણી પેઢીને આપણે બહુ બધું ના, આપણા ભવિષ્ય બાળકોને આપણે સરસ મજાની ધન દોલત ઘરબર બધું આપીને જઈએ, એફડીઓ બનાવીને આપીએ આપણે. પણ આ એફડી જો આપણી મજબૂત નહીં આપી હોય તો એમનું જીવવું ને ટકવું બહુ જ મુશ્કેલ થશે. તો મખાણું ગામ પાસેથી શીખીએ. તમે બધા બનાસકાંઠાના લોકોને હું ફરીવાર કહીશ કે મખાણું ગામ પાસેથી શીખવા જેવું છે. એમના બગીચાની તમે સૌ મુલાકાત લેજો. 3000 વૃક્ષો મિયાવાકી પદ્ધતિ બધા કહેતા હોય છે, પણ ઓછા ખર્ચે અમે કર્યા છે. મિયાવાકી જેવું જ આ જંગલ છે. તો ખાસ તમે બધા વિઝિટ કરજો અને બનાસકાંઠાને હરિયાળો બનાવવા માટે આ પ્રકારના જંગલો તમારા ગામમાં પણ ઊભા કરજો. હું બહુ બધા કોર્પોરેટ્સને પણ વિનંતી કરીશ કે એ લોકો પણ આવે અને આ પ્રકારના જંગલો ઊભા કરવામાં આર્થિક સહયોગ કરે તો આપણે ઘણું બધું કરી શકીશું એમ. બાકી પક્ષીઓના કલરવ, એમના અવાજ એ બધું સાંભળીએ ત્યારે મને એમ છે કે આ બધું વાવેલું લેખે લાગ્યું એમ. અને આ પૃથ્વી પર જીવવાનો અધિકાર, જે હું હંમેશા કહું છું કે ફક્ત માણસનો એકમાત્ર નથી, બહુ બધા જીવોનો પણ અધિકાર છે. તો એ જીવો આવા જંગલ બનાવીશું તો એમાં ટકશે, રહેશે અને સુખી થશે, ને સુખી થશે તો આપણે સૌ સુખી થશું. વસુદેવ કુટુંબનો આ જીવો પણ ભાગ છે. અહીં બહુ બધા સસલા રહે છે, શિયાળિયા રહે છે અને પક્ષીઓ તો માળા મૂકીને એમના સિઝન પૂરી કરે છે. હું ચૂપ થઈશ તો તમને એનો અવાજ પણ સંભળાશે. તો આવું સરસ મજાનું જંગલ તમારા ગામમાં પણ ઊભું કરો. વાશી ફાઉન્ડેશન, દોડેજા પરિવાર, શ્વેતા, સૂરજ આ બંનેને હું ખૂબ આભારી છું કે એમની મદદથી આખું જંગલ અમે ઊભું કરી શક્યા છીએ. ગામ લોકોનો પણ ખૂબ આભાર. એમણે 5-5 રૂપિયા ભેગા કર્યા છે ને, 5000 આપ્યા, કોઈએ 2000 રૂપિયા આપ્યા, એમ કરીને તાર ફેન્સિંગને આ બધું કર્યું છે. તો દરેક ગામ આટલું કરી શકે. 500-1000 રૂપિયા આપણે કાઢવા હોય જંગલ માટે થઈને તો કંઈ અઘરી વસ્તુ નથી, આપણે એ કરી જ શકીએ. તો એવું કરીએ તો સરસ મજાનું આવું જંગલ આપણે ઊભું કરી શકીએ. હું ફરીને તમને બતાવી રહી છું, 2-2 વર્ષના ઝાડ છે પણ કેટલા મોટા થયા છે. તો બસ આવું ઊભું કરીએ, મજા પડે એવું, આપણને છાંયડો પણ આપશે ને બીજી બધી રીતે ઉપયોગી એમ. અને બસ આવો મિલકર સબ પેડ લગાએ, આ ધરતીને સરસ મજાનો લીલુડો શણગાર ચડાવીએ.